અડીપાર નદીના ટાપુ પર 3 દિવસથી ફસાયેલા આધેડનું રેસ્ક્યુ કરી બચાવાયા. ચણવાઈનો આધેડ માછલી પકડવા જતા નદીમાં વધેલા પાણીને લઈ ફસાયા હતા. જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પારડી મામલતદારે લાઈફ સેવર ટીમની મદદે હાથ ધરી હતી રેસ્ક્યુ કામગીરી. વલસાડ જિલ્લામાં સતત વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે, ત્યારે જિલ્લાના પારડી નજીક આવેલી પાન નદીના ટાપુ પર માછલી પકડવા ગયેલા એક આધેડ ફસાયા હતા. ખાધા પીધા વિના છેલ્લા 3 દિવસથી તેઓ આ ટાપુ પર એકલા જ ફસાઈ રહ્યા હતા. અતુલ કંપની નજીક આવેલા ટાપુમાં કોઈ વ્યક્તિ ફસાયો હોવાનું પારડી માંગેલા લાઈફ સેવર ગ્રુપને જાણ થઈ હતી. જોકે તે વખતે નદીમાં પ્રચંડ પ્રવાહ પસાર થઈ રહ્યો હોવાથી આધેડને બચાવવાની રાહ જોવાઈ રહી હતી અને માંગેલા લાઈફ સેવરના ગજાનંદ માંગેલા, સુખદેવ માંગેલા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી આ બનાવની જાણ પારડી મામલતદાર આર આર ચૌધરીને કરતા તેઓ પણ દોડી ગયા હતા અને પારડી પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ વિસ્તારમાં જાણીતા માંગેલા લાઈફ સેવર ટીમના તરવૈયાઓ નદી કિનારે પહોંચ્યા હતા અને તેઓ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને પોતાના જીવને પણ જોખમે મૂકી નદીના ધસમસતા પ્રવાહમાં હોડી લઈ તેઓ ટાપુ પર પહોંચ્યા હતા, જ્યાં છેલ્લા 3 દિવસથી ખાધા પીધા વિના ફસાયેલા આધેડને હેમખેમ બચાવી અને નદી કિનારે પરત લાવ્યા હતા. ટાપુ પર ફસાયેલા આધેડ વલસાડના ચણવાઈ ગામની બિપિનભાઈ મોહનભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું, જેઓ ટાપુ પર માછલી પકડવા પહોંચ્યા હતા. પરંતુ ત્યારબાદ નદીમાં અચાનક જ પાણી સ્તર વધી જતા ટાપુ પરથી કિનારા પર આવવું મુશ્કેલ લાગતા તેઓ ટાપુ પર જ ફસાઈ ગયા હતા. 3 દિવસ સુધી તેઓ ખાધા પીધા વિના અહીં એકલા ટાપુ પર ફસાઈ રહેવા મજબૂર હતા. જો કે આખરે માંગેલા લાઈફ સેવર ગ્રુપના તરવૈયાઓએ આધેડને બચાવ્યા અને બહાર લાવ્યા હતા. આથી સૌએ હસકરો અનુભવ્યો હતો. પાણી વધી ગયું, પાણી ગોરાટમાં જરા ગોરાટ પડ્યો ને મેં હોઈ ગયો 15 મિનિટ. હા ભાઈ, તમે ફાસ્ટ પાણી વધી ગયું. શું કરું, 2 દિવસ અંદર જ પછી આ ગુંગું બનાવ્યું. ત્રીજો દિવસ આવ્યો અને માંગેલા ગ્રુપમાંથી મને મેસેજ આવ્યો કે ત્યાંના એક ચણવાઈના ભાઈ છે એ પાર નદીના ટાપુ પર 2 દિવસથી પાણીના ભરાવાના કારણે ઘેરાઈ ગયેલા હતા. એમને કોઈ પણ સમય રેસ્ક્યુ કે અમારે એને બહાર કાઢવા માટે એમને વિનંતી કરી, એટલે એમનો સંપર્ક કરીને એમના ફળિયામાં આવ્યો અને એમની જે માંગેલા સેવા લાઈફ સેવા ટ્રસ્ટ છે એમના બધા જ આગેવાનો ખૂબ ઉત્સાહથી મને સાથ સહકાર આપીને હોડી લાવીને તાત્કાલિક આટલા પાણીમાં સાહસ કરીને ત્યાં ગયા અને જે અસરગ્રસ્ત હતા અમારા બિપિનભાઈ એમને ત્યાં જમાડીને અમે ખૂબ સક્સેસફુલી સામા પાણીના વેણમાં પણ આ લોકોએ આટલું સાહસ કરીને એને સક્સેસફુલ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા. જે ભાઈ બિપિનભાઈ મચ્છી પકડવા માટે અહીંયા આવેલા હતા, અચાનક પાણીનો વેગ અને પાણી વધવાથી એ જે ટાપુ છે અતુલનો એ ટાપુ પર રહી ગયો અને 2 દિવસ તે અમને બી ખબર, પણ પાણીનો ફોર્સ વધારે હતો અને ખૂબ વરસાદ બી હતો. અમે બી વિચાર કર્યો, પછી અમે આજે નિર્ણય કર્યો કે આપણે મામલતદાર સાહેબને જાણ કરીએ કે અમને બી ખબર કે ભાઈ આપણે અધિકારીને પહેલાં જાણ કરવું જોઈએ. એટલે અમે મામલતદાર સાહેબ સાથે સંપર્ક કરી અને અમે આજે અમારું જે કાર્ય હતું એ આજે પૂરું પાડ્યું છે અને એમને ખૂબ સારી રીતે રેક્ષો કરીને અહીંયા લાવ્યા છે. સારી રીતે બધું કામકાજ પતી ગયું છે.